હું છું માનસી, મોર્નિંગ બુલેટિનમાં આપનું સ્વાગત છે. મહત્વના સમાચારથી શરૂઆત કરીશું. રાજ્યમાં ત્રણેય લહેરમાં પહેલીવાર 17,000થી વધુ કેસ નોંધાયા છે. 10 દર્દીઓના કોરોનાને કારણે મોત નિપજ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 17,119 નવા કેસ નોંધાયા છે. સાથે જ 7,883 દર્દી ડિસ્ચાર્જ થયા છે. તો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો હાલમાં 79,000 ને પાર એક્ટિવ કેસ થઈ ગયા છે અને 256 દિવસ બાદ 12,000થી વધુ કેસ રાજ્યમાં નોંધાયા છે. તો અગાઉ 7 મેના રોજ 12,064 કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેર અને સુરત જિલ્લામાં 3-3 કેસ, જ્યારે સુરત શહેરમાં 2 અને ભાવનગર શહેરમાં 1 મળીને કુલ 10 લોકોના મોત થયા છે. રાજ્યમાં 17,319 કેસ નોંધાતા હવે બીજી લહેરની પીક તોડી નાખી છે. 30 એપ્રિલ 2021 રોજ બીજી લહેરની પીક 14,605 કેસ પર આવી હતી, જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1,607 કેસ પર આવી હતી. હવે નવા કેસો 17,000ને પાર થઈ ગયા છે. તો રાજ્યમાં 7 જ દિવસમાં 80,335 નવા કેસ નોંધાયા છે. 12 જાન્યુઆરીએ 9,941 કેસ નોંધાયા હતા. 13 જાન્યુઆરીએ 11,167 કેસ નોંધાયા. 14 જાન્યુઆરીએ 10,019 કેસ. 15 જાન્યુઆરીએ 9,177 કેસ. તો 16 જાન્યુઆરીએ 10,150 કેસ. 17 જાન્યુઆરીએ 12,753 કેસ અને આ તરફ 18 જાન્યુઆરીએ 17,119 કેસ નોંધાયા છે. છેલ્લા 1 જ દિવસમાં રાજ્યમાં 4,366 કેસનો વધારો નોંધાયો છે. ગત 24 કલાકના આંકડા છે, આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. એ પ્રકારે 15 જાન્યુઆરીએ જે 9,177 કેસ હતા અને સીધા 3 દિવસમાં 18 જાન્યુઆરી એટલે કે 3 દિવસ બાદ 17,119 કેસ પહોંચી ગયા છે. હવે વાત કરીએ રાજકોટની. તો રાજકોટ શહેરની વધુ 9 શાળામાં કોરોના વિસ્ફોટ થયો છે. 1 જ દિવસમાં 8 શિક્ષક, 4 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. કાંતા સ્ત્રી વિદ્યાલયમાં 2 શિક્ષકોને કોરોના થયો છે. તો ફિલ્ડ માર્શલ હાઈસ્કૂલના 2 શિક્ષક કોરોના સંક્રમિત થયા છે. અમથીબા સ્કૂલના 2 શિક્ષક સંક્રમિત થયા છે. તદુપરાંત સ્વામી દેવરાન સિંધી સ્કૂલમાં પણ 2 શિક્ષક સંક્રમિત થયા છે. તો પીબી કોટક સ્કૂલમાં 1 વિદ્યાર્થી સંક્રમિત થયો છે અને હોલી રીડીમર સ્કૂલમાં 1 વિદ્યાર્થી સંક્રમિત થયો છે. લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય, મિડલ સ્કૂલ કુવાડવામાં પણ 1-1 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને તેવામાં વિદ્યાર્થી અને શિક્ષકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.